નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષે એસાઇનમેન્ટ જેમાં હિન્દી વિષયનો અભ્યાસ કરીશું. ધોરણ 8 વિષય હિન્દીમાં એસાઇનમેન્ટમાં પાના નંબર 22 કાઢો, જેની અંદર ગયા વિડીયોમાં આપણે બાકી હતું એ આજે આપણે પૂર્ણ કરીશું. જેમાં છે નિમ્નલિખિત વાક્યો મેં સે વિશેષણ પહેચાનીએ, જેમાં પહેલું છે રાધાને 2 લિટર તેલ મંગવાયા હે, તો વિશેષણમાં લખવાનું છે તમારે 2 લિટર. બીજું છે મેરા કામ પૂરા હો ગયા, તેમાં વિશેષણ છે પૂરા. ત્રીજું છે વે કોણ લોગ થે, તો વિશેષણ લખો કોણ. 4 નંબર બગીચે મેં સુંદર ફૂલ ખીલે હે, બગીચે મેં સુંદર ફૂલ ખીલે હે, તો સુંદર એ વિશેષણ છે. 5 નંબર પ્રયાગ 3 નદીઓ કા સંગમ સ્થાન હે, તો 3 નદીઓ, નદી લેકિન કે સી 3 નદી, તો 3 એ વિશેષણ છે. રાહુલ થોડી ચીની લેકર આયા, તો થોડી એ વિશેષણ છે. 7 નંબર હમારે દેશ કી ચારો દિશા રક્ષિત હે, તો ચારો દિશા, દિશા પણ કે પર કેસી દિશા, તો ચારો દિશા, તો ચારો એ વિશેષણ છે. વો આદમી જા રહા થા, તો આદમી એ વિશેષણ છે. કઈ લોગ નર્મદા કી પરિક્રમા કરતે હે, તો નર્મદા એ વિશેષણ છે. કોએ કા રંગ કાલા હોતા હે, તો કૌએ કા રંગ લેકિન કેસા કાલા, તો કાલા રંગ એ વિશેષણ છે, બરાબર. ત્યારબાદ નિમ્નલિખિત વાક્યો મેં સે અવ્યય છાંટીએ, જેની અંદર આપણે બહુવચન કરીએ, વચન પરિવર્તન, લિંગ પરિવર્તન ગમે તે કરીએ, તો તેની અંદર જે શબ્દ હોય એમાં કોઈ પરિવર્તન ન આવે તો એ શબ્દને શું કહેવાય, અવ્યય કહેવાય. જેમ કે આજ મેને બહુત કાના ખાયા, તો એમાં આજ જે છે એ અવ્યય છે. અંજલિ સોનલ કે આગે બેઠી હે, તો આગે એ અવ્યય છે. એસાઇનમેન્ટનું પાના નંબર 23 કાઢો. અરે યે ક્યાં કર રહે હો, તો અરે એ અવ્યય છે. 4 નંબરના ક્રમમાં છે મીનાક્ષી ઓર સાલ્વી ગાંવ જા રહી હે, તો ઓર એ અવ્યય છે. 5 નંબર છે વાહ કિતના સુંદર બાલક, તો વાહ એ શું છે, અવ્યય છે. 6 નંબર આજ સાજીત કી જગ વાજીત ખેલેગા, તો જગ એ શું છે, અવ્યય છે. 7 નંબર ભાવેશ કમ બોલતા હે, તો કમ એ શું છે, અવ્યય છે. 8 નંબર નરેશ સંજય ઓર નિલેશ ગાંધીનગર ગયે, તો ઓર જે છે એ અવ્યય છે. રામ કે સાથ લક્ષ્મણ ભી વન મેં ગયે, તો કે સાથ એ શું છે, અવ્યય છે. 10 નંબર વંદના ભીતર બેઠી થી, તો ભીતર એ અવ્યય છે. પછી હવે આગળની સૂચના પ્રમાણે આપણે આગળનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દકોષના ક્રમમાં ગોઠવતી વખતે આપણે સૌ પ્રથમ એ યાદ રાખવાનું છે કે જે સ્વર છે પહેલાં આવશે અને વ્યંજન પછી આવશે. એમાં પણ ક ખ ગ એ બધા શું છે, વ્યંજન છે. જેની અંદર ક શબ્દ છે ત્યારબાદ ક્ષ આવશે અને પછી ખ આવશે, તો એ પ્રમાણે આપણે ગોઠવીશું. પહેલું છે અભ્યાસ, વિનય, સંધ્યા, પ્રગતિ, અભિવાદન. તમે લખશો જવાબ અભિવાદન, અભ્યાસ, પ્રગતિ, વિનય અને સંધ્યા. બીજા ક્રમમાં છે મહકના, સંગ્રામ, સાયર, હમદર્દ અને ચિરાગ. તો એમાં લખો ચિરાગ, મહકના, સાયર, સંગ્રામ અને હમદર્દ. ત્રીજું છે પ્યાસી, આંગન, સાગર, ઇન્સાન અને વિતાન. જવાબ લખો આંગન, ઇન્સાન, પ્યાસી, સાગર અને વિતાન. 4 નંબરમાં જુઓ ઉપર રેગિસ્તાન, મંઝિલ, ઘાટી અને ગિરજાઘર. તો તમારે જવાબ શું લખવાનું છે, ઉપર, ગિરજાઘર, ઘાટી, મંઝિલ અને રેગિસ્તાન, બરાબર. ત્યારબાદ 5 નંબરમાં મુસ્કાન, ચટ્ટાન, ઉદાસ, બંદી, ઉજિયાલા. તો જવાબ લખો ઉજિયાલા, ઉદાસ, ચટ્ટાન, બંદી અને મુસ્કાન. 6 નંબરમાં જુઓ સમસ્યા, સમય, સ્પષ્ટ, અધિકાર અને સંયમ. તો જવાબ લખો અધિકાર, સમય, સંયમ, સમસ્યા અને સ્પષ્ટ, બરાબર. આ પ્રમાણે તમારે ક્રમમાં એસાઇનમેન્ટમાં ગોઠવવાના છે, બરાબર. તો તમારે લખવાનું બરાબર આ પ્રમાણે. હવે જોઈશું આપણે 6 નંબર સમસ્યા, સમય, સ્પષ્ટ, અધિકાર અને સંયમ. તો અધિકાર, સમય, સંયમ, સમસ્યા અને સ્પષ્ટ.
સાત નંબરનો ક્રમ જુઓ, વિદ્યાલય, સંબોધન, મંડળ, કાનૂન અને રચના. તો પહેલું આવશે કાનૂન, મંડળ, રચના અને વિદ્યાલય. તો આ પ્રમાણે તમારે લખવાનું. આઠ નંબરના ક્રમમાં આપેલ છે વિરાસત, આસ્થા, સમર્પણ, લાભ અને માનતા. તો જવાબ લખો આસ્થા, માનતા, લાભ, વિરાસત અને સમર્પણ. તો આ પ્રમાણે તમારે ગોઠવવું. ત્યારબાદ નવ નંબરમાં જુઓ તાકાત, પરિવાર, જીવન, પ્રતિરૂપ અને ઈશ્વર. જવાબ આવશે પહેલું આવશે ઈશ્વર, ત્યારબાદ જીવન, ત્યારબાદ તાકાત, પ્રતિરૂપ અને પરિવાર. તો આ પ્રમાણે તમારે ગોઠવવાનું. હવે લાસ્ટમાં છેલ્લું દસ નંબરના ક્રમમાં આપેલ છે આપણને ગીતા, નિષ્કામ, ઉજિયાલા, મંઝિલ અને ભગવાન. તો જવાબ લખો ઉજિયાલા, ગીતા, ભગવાન, મંઝિલ અને નિષ્કામ. તો આ પ્રમાણે તમારે ગોઠવવાના છે શબ્દકોશના ક્રમમાં. તો ધોરણ આઠ વિષય હિન્દીમાં એસાઇનમેન્ટ આપણે અહીંયા પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકના આધારિત પ્રકરણનો અભ્યાસ કરીશું. બરાબર, આજના વિડીયોમાં આટલે સુધી રાખીશું. બરાબર, આગળનો વિડીયો દરેકે અચૂક જોવો. આભાર. અસ્તુ.